આ કાર્યક્રમના પ્રાયોજક ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ. નમસ્કાર દર્શક મિત્રો, ડીડી ગિરનારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો હેલો મિશન મંગલમ, અને આજનો વિષય છે મુખ્યમંત્રી ગ્રામોદય યોજના. દર્શક મિત્રો, આ વિષય પર આપની સાથે વાર્તાલાપ કરવા માટે આપની સાથે બે અતિથિઓ પધાર્યા છે. આવો એમનો પરિચય કરી લઈએ. પહેલા છે શ્રી કેતનભાઈ પંડિત, કે જેઓ છોટાઉદેપુર જિલ્લાના લાઇવલીહુડ મેનેજર છે. નમસ્કાર કેતન. નમસ્કાર, સ્વાગત છે આપનું ડીડી ગિરનારમાં. એમની સાથે છે શ્રી નીરવભાઈ શાહ, કે જેઓ વલસાડ જિલ્લામાંથી આવ્યા છે, જિલ્લા લાઇવલીહુડ મેનેજર. નમસ્કાર. નમસ્કાર નીરવભાઈ, આપનું સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, આપ આ બંને અતિથિઓ સાથે વાર્તાલાપ કરી શકો છો, અને અમારા ફોન નંબર આપ અવશ્ય નોંધી લો. પ્રથમ ફોન નંબર છે 26 85 38 14, અને બીજો નંબર છે 26 85 38 16. આ ફોન ઉપર આપ આ બંને મહાનુભાવ સાથે વાત કરી શકશો, આપના પ્રશ્નો આપની મૂંઝવણો રજૂ કરી શકશો, અને આ જીવંત કાર્યક્રમમાં અમારા સહભાગી થઈ શકશો. ચાલો તો આપણે વાત કરીએ મુખ્યમંત્રી ગ્રામોદય યોજના વિશે. મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારતની અંદર મોટાભાગની વસ્તી ગામડાઓમાં વસે છે. શહેરોનો વિકાસ તો કૂદકે ને ભૂતકે થતો હોય, પરંતુ ગ્રામનો વિકાસ થાય ત્યારે દેશનો ખરો વિકાસ થતો હોય છે. તો આ વિકાસના જ કંઈક ઉમદા હેતુથી સરકારે મુખ્યમંત્રી ગ્રામોદય યોજનાનો પ્રારંભ કર્યો છે. તો આપણે આપણા નિષ્ણાત શ્રી કેતનભાઈને વાત કરીએ. કેતનભાઈ, આ મુખ્યમંત્રી ગ્રામોદય યોજના શું છે એની દર્શકોને આપણે માહિતી આપીએ. જેમ કે આપણે નામમાં જ જોઈ શકીએ છીએ, મુખ્યમંત્રી ગ્રામોદય યોજના, યોજનાની અંદર જ દર્શાવ્યું છે કે ગ્રામોની ઉપર એનો જે મેઇન ભાર છે તે ગામોની ઉપર આપ્યો છે. ગ્રામોના ઉદયની વાત કરી છે. આમાં જે યોજનાનો જે ભાર છે તેમાં ગ્રામ્ય કક્ષાએ જે કંઈ પણ સેવાકીય પ્રવૃત્તિઓમાં જે ગેપ આવે છે તેને આપણે કૌશલ સાથે જોડી શકીએ. યુવાનો જે કૌશલ્ય ધન જે ગ્રામ્ય વિસ્તારમાં આપણી પાસે હમણાં હાલ મોજૂદ છે, આપણી પાસે અવેલેબલ છે, તેને આપણે કોઈ પણ રીતે એને જોડાણ કરીને જે તે ત્યાંના સ્થાનિક ઉદ્યોગો અને એકમો સાથે જોડીને એ ગ્રામ્ય કક્ષાએ એને આજીવિકા મેળવી શકે, અને એ બાબતના થોડાક પ્રયત્નો કરવાના હેતુથી લગભગ પાછલા 1.5 વર્ષ પહેલાથી ગુજરાત સરકારશ્રીએ મુખ્યમંત્રી ગ્રામોદય યોજનાની જાહેરાત કરી. બરાબર છે નીરવભાઈ, આ જે ગ્રામોદય યોજના છે એનો મુખ્ય હેતુ શું આપણે દર્શકોને જણાવીશું. મુખ્યમંત્રી ગ્રામોદય યોજનાનો મુખ્ય હેતુ એ છે કે ગ્રામીણ મહિલાઓ અને યુવાનો ઓછામાં ઓછા દર મહિને 8,000 રૂપિયાની માસિક આવક મેળવીએ, આ મુખ્યમંત્રી યોજના અંતર્ગતનો મુખ્ય હેતુ છે. જી જી. કેતનભાઈ, આજે મુખ્યમંત્રી ગ્રામોદય યોજના છે એ ક્યારથી અમલી બની, અને એના અમલીકરણ માટેની જવાબદારી કોની છે આની માહિતી આપીશું. આપણે જે મુખ્યમંત્રી ગ્રામોદય યોજના જે છે તે ગુજરાત સરકાર શ્રી દ્વારા વર્ષ 2018-19 થી અમલમાં મૂકવામાં આવી છે, અને મુખ્યત્વે આની જે જવાબદારી છે એનું જે દેખરેખ ને મોનિટરિંગની જવાબદારી જે છે તે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની જે છે તે ગાંધીનગર કક્ષાએથી એનું મોનિટરિંગની કામગીરી સંભાળે છે. અને જ્યારે આપણે જિલ્લામાં જઈએ, ગ્રામ્ય વિસ્તારની વાતો કરીએ છીએ, અને આપણે ખાસ કરીને જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કામ કરતા હોઈએ તો જિલ્લા કક્ષાએથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની અંદર જે મિશન મંગલમની ઓફિસો છે, જે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીનું જે એકમ છે જિલ્લા કક્ષાએ, તે ઓફિસમાંથી આની અમલીકરણની બધી કામગીરીને બધું દેખવામાં આવે છે. સાથે જોડાણની પણ બધી જ પ્રવૃત્તિઓ જે છે તે મુખ્યત્વે પ્રારંભિક રીતે આપણે જો જોઈએ તો ગ્રામ્ય કક્ષાએથી અને જિલ્લા સ્તરેથી મિશન મંગલમની ઓફિસ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાંથી જોવામાં આવે છે. સાથે જ તાલુકા કક્ષાએ પણ તાલુકાની જે ઓફિસો છે મિશન મંગલમની, તાલુકા પંચાયત ખાતે સ્થિત, ત્યાંથી આની અમલીકરણની દેખરેખ રાખવામાં આવે છે. જી કેતનભાઈ, આપણી સાથે એક દર્શક ફોન લાઈન ઉપર જોડાયા છે, આપના જ નગરમાંથી, છોટાઉદેપુરમાંથી રમેશભાઈ. રમેશભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું ડીડી ગિરનારમાં. નમસ્કાર સર. નમસ્કાર. જી જી, બોલો, શું છે આપનો પ્રશ્ન? સર, મારો પ્રશ્ન એવો છે કે મુખ્યમંત્રી ગ્રામોદય યોજનાની અંદર કોઈ પણ બેનને લાભ લેવો હોય તો એને શૈક્ષણિક લાયકાત શું હોય શકે? સર, બરાબર છે, ખૂબ સરસ પ્રશ્ન છે આપનો. શૈક્ષણિક લાયકાત જો કોઈ બહેનને એમાં લાભ લેવો હોય તો શું હોય શકે? હવે શૈક્ષણિક લાયકાતનું એવું કોઈક ધોરણ નથી, કારણ કે મોટાભાગે આપણી જે યોજના છે તે સખી મંડળની બહેનો સાથે જોડાયેલી છે. અને આપણે જ્યારે ગ્રામીણ બહેનોની વાત કરતા હોઈએ તો આપણે પોતે જ આપણા વિસ્તારની પરિસ્થિતિ સાથે બહુ સારી રીતે અવગત છીએ, કે અને તેમ છતાંય આપણે પ્રયત્ન કરીએ છીએ કે જો ધોરણ 12 પાસ કોઈક બહેન હોય, કોઈએ આઈટીઆઈનો કોઈ કોર્સ કર્યો હોય,
કોઈ રાજ્ય સરકાર યા પછી જે કેન્દ્ર સરકારની કોઈ તાલીમ સંસ્થામાંથી કોઈ તાલીમ પામી હોય એવી બહેનોને આપણે પ્રાથમિકતાના ધોરણની અંદર આપણે તક આપીએ છીએ. બાકી એવું કોઈ ખાસ માપદંડ છે નહીં, પણ 12 પાસ હોય તેને આપણે પ્રાથમિકતાના ધોરણે આપણે આ યોજનાનો લાભ આપવાનો પ્રયાસ બધી જગ્યાએથી કરીએ છીએ. બરાબર છે. બીજા એક કોલર આપણી સાથે જોડાયા છે હિંમતનગરથી, ધવલભાઈ ચૌધરી. નમસ્કાર ધવલભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. મારી એક એગ્રીકલ્ચર પ્રોડ્યુસર કંપની છે હિંમતનગરમાં. બરાબર. તો મારે આ ફેક્ટરીમાં મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત બહેનોને જોડવી છે, તો કઈ રીતે જોડી શકાય? બરાબર, ખૂબ સારો કન્સર્ન છે આપનો. શું કહીશું આ વિષયમાં? તમે કેવા જિલ્લામાંથી છો? હિંમતનગરથી. હિંમતનગર. જી, તમે હિંમતનગરમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી માં તમે સંપર્ક કરી શકો છો, ને તમે તમારા જે પ્રકારના બહેનોની જરૂરત છે એની તમે ડિટેલ્સ આપી શકો છો, ને પછી તાલીમની જરૂરત હોય તો તાલીમ પણ આપવામાં આવશે મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત, ને પછી ફોલોઅપ પણ કરવામાં આવશે. નીરવભાઈ, પણ આ સંપર્ક એમને જે જગ્યાએ કરવાનો છે એનો કોઈ ઇન્ટરનેટ દ્વારા એની માહિતી મેળવી શકે? કોઈ ફોન નંબર હશે ત્યાંના? જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જિલ્લાના હેડક્વાર્ટરમાં એમની ઓફિસ હોય છે, ત્યાં સંપર્ક કરી શકે છે. ત્યાં સંપર્ક કરી શકે છે. ખૂબ સરસ વાત કરી. આગળનો એક પ્રશ્ન હતો બહેનો માટેની લાયકાતનો. મારો એક પ્રશ્ન એ છે કે શું આમાં બહેનો જ લાભ લઈ શકે, કે આના આના લાભ પ્રાપ્ત કરનારા લોકોની લાયકાત શું? કેતનભાઈ, શું કહીશું એ વિષયમાં? એટલે આમાં બહેનો સુધી જ સીમિત નથી આપણી આ યોજના. આપણે ગ્રામીણ વિસ્તારની બહેનોની સાથે સાથે યુવાનોની પણ આપણે ચિંતા કરીએ છીએ, અને ખાસ કરીને એવા યુવાનો જેમની પાસે કોઈ કૌશલ્ય, એમને તાલીમ લીધી હોય, એમની પાસે કોઈક સ્થાનિક હુનર કે કોઈક સ્થાનિક કારીગરી કે કામગીરી કરતા હોય, તેની કોઈક આવડત હોય, એવા આપણે યુવાનોને પણ આની અંદર લાભ આપીએ છીએ. આપના ચિત્રોમાં, ફોટોગ્રાફ્સમાં જોઈ શકાય છે કે કેવી રીતે બહેનો અને યુવા બહેનો પણ આમાં જોતરાયેલી છે અને કેટલી સરસ રીતે આ પ્રવૃત્તિમાં સંલગ્ન છે આપની સાથે. ખૂબ સરસ વાત છે. આગળ આપણે પ્રશ્નની ચર્ચા કરીએ તો મુખ્યમંત્રી ગ્રામોદય જે યોજના છે એમાં કઈ કઈ પ્રકારના કાર્યો કરી શકાય? કેતનભાઈ, મુખ્યમંત્રી ગ્રામોદય યોજનાની અંદર જેમ આપણે અગાઉ હમણાં વાત કરી, આપણે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ જે છે તેની સાથે આપણે જોડાણ કરી શકીએ છીએ. સાથે જ કોઈક ઉત્પાદનને લગતી કોઈક કંપની હોય કે કોઈ હોય તો આપણે એની સાથે પણ જોડાણ કરી શકીએ છીએ. જેથી કે હમણાં બનાસકાંઠાથી જે ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે એમની એગ્રીકલ્ચર પ્રોડ્યુસર કંપની છે, તો માનો કે એ લોકોને કોઈ ફોરવર્ડ લિંકેજ કે બેકવર્ડ લિંકેજની કોઈક જરૂરિયાત હોય, કોઈક માર્કેટ સાથેના જોડાણની જરૂરિયાત હોય, તો આપણે એવા પ્રશ્નોની અંદર પણ આપણે મદદરૂપ થઈએ છીએ. અને આપણી પાસે જે આપણા હાલના જે માળખા આપણી પાસે અવેલેબલ છે, આપણી પાસે હમણાં હાલમાં મોજૂદ છે, એવા માળખાનો ઉપયોગ કરીને પણ આપણે આ પ્રકારની બધી સેવાઓને, બધી સર્વિસીસ આપણે લોકોને આપીએ છીએ. જી જી જી. એક દર્શક આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે પોરબંદરથી, કાનાભાઈ નામ છે. નમસ્કાર કાનાભાઈ. નમસ્કાર. નમસ્કાર સર. નમસ્કાર. હાજી હાજી, બોલો બોલો. હવે સાહેબ, આ મુખ્યમંત્રી ગ્રામોદય યોજના છે જી, તો એ બહેનો માટે વધારે ઉપયોગી થશે, તો એમના માટે કોઈ સહાય, આર્થિક સહાય સરકાર તરફથી મળે છે? બરાબર છે. નીરવભાઈ, સરકાર દ્વારા શું સહાય થઈ શકે ખાસ કરીને બહેનોના સંદર્ભમાં? મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત કન્વર્જન્સ પર વધારે ભાર આપવામાં આવેલ છે. જી. ધારો કે બહેનોને તાલીમની જરૂરિયાત છે, તો RCT અને DDU GKY, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અંતર્ગત તાલીમ આપવામાં આવે છે. અગર બેંકની લોન જોઈતી હોય તો રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત રૂપિયા 1 લાખથી 5 લાખ રૂપિયા સુધી લોન મળવાપાત્ર છે. આ ઉપરાંત સમયસર વ્યાજ ભર્યું તો 6% વ્યાજ રાહત પણ આપવામાં આવે છે. બરાબર છે. એટલે આ રીતની આર્થિક સહાયો થઈ શકતી હોય છે. અને આમાં એક વસ્તુ હું ઉમેરવા માંગીશ કે જેમ નીરવભાઈએ વાત કરી કે આપણી પાસે લોનની પણ વ્યવસ્થા છે, એમ જ મુખ્યમંત્રી ગ્રામોદય યોજના હેઠળ પણ યોજનાની પોતાની એક નાણાકીય જોગવાઈ છે, અને જોગવાઈની અંદર માનો કે કોઈક જગ્યાએથી કોઈક લોન લીધી હોય તો તેની પર વ્યાજ સહાયનું પણ પ્રાવધાન સરકારશ્રીએ કર્યું છે. સામાન્ય રીતે 6% વ્યાજ સહાય જે છે તે દરેક લોકો જે આ યોજના સાથે જોડાતા હોય અને લોનનો લાભ લીધો હોય એવા દરેક લોકો માટે 6% વ્યાજ સહાયનું પ્રાવધાન છે. પણ જેમ કે પોરબંદરથી ભાઈએ પૂછ્યું કાનાભાઈએ, અને એમણે મહિલાઓની વાત કરી, તો જો મહિલા આ યોજનાનો લાભ લેવા માંગતી હોય એવા કિસ્સાની અંદર સરકારશ્રીએ તેઓને 2% વધુ, એટલે 6 વત્તા 2 એમ કરીને 8% વ્યાજ સહાયનો લાભ એમને આપે છે. આ બહુ અગત્યની વાત કરી આપે. સાથે જ એ વસ્તુ એ પણ જણાવી દઉં કે જ્યારે કોઈક SC કેન્ડિડેટ હોય છે, ST કેન્ડિડેટ એટલે અનુસૂચિત જાતિ યા જનજાતિના કોઈક ભાઈઓ કે બહેનો આપણી સાથે આ યોજના હેઠળ જોડાતા હોય, એઓને પણ આ 2% જે વધારાનો લાભ છે તે પણ સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. અને આ જે લોન્સ મળતી હોય છે એમાં કોઈ
કૌટુંબિક આવકને ધ્યાનમાં લેવાય છે કે કઈ એને આ યોજના હેઠળ લોન મળી જતી હોય છે? કૌટુંબિક આવક સાથે એને સીધે સીધું કોઈ વસ્તુ નથી. એ જે કામ કરવા માંગતા હોય, સામાન્ય જ્યારે એ લોકો અમારી સ્થાનિક જે તાલુકા કક્ષાએ યા તો જિલ્લા કક્ષાની કચેરીનો જ્યારે સંપર્ક કરતા હોય છે, ત્યારે જે નાના મોટા પરિબળોની ચકાસણી કરવાની હોય છે યા જોવાનું હોય છે, તેના આધારે જો એમના કુટુંબના કોઈક વ્યક્તિ સ્વસહાય જૂથ સાથે જોડાયા હોય છે તો એવા કિસ્સામાં તો કોઈ પ્રશ્ન થતો જ નથી. આપણે આરામથી 1 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે એમને આસાનીથી સરળતાથી આપણે અપાવી શકતા હોઈએ છીએ. બરાબર છે. મારો એક આમાં અંગત પ્રશ્ન હું કહી શકું, કારણ કે આજુબાજુ મેં એવા ભાઈઓ એવા બહેનો જોયા છે કે જેમની પાસે કોઈ કૌશલ્ય છે, ધારો કે સરસ રીતે એ કોઈ ડિઝાઇનર કપડાં સીવી શકતા હોય કે અન્ય કોઈ પ્રકારની એમનામાં આવડત હોય, તો એ લોકોએ આ યોજનાનો લાભ લેવો હોય તો પહેલું કાર્ય શું કરવું જોઈએ? અમારે ધારો કે એમને સલાહ આપી છે કે તમારે સ્વવિકાસ માટે આ કાર્યમાં જોડાવવું છે તો શું કરવું જોઈએ? અમે સામાન્ય રીતે જ્યારે આવી રીતે કોક બહેનો યા તો કોઈ ભાઈઓનું આવું કોઈક જૂથ મળતું હોય, યા તો બહેનોનો કોઈક સમૂહ છે, યા તો કોઈ બહેન છે જેની પાસે આવી કોઈક વિશેષ કારીગરી યા તો આવી વિશેષ કુશળતા યા કલાકારી કરવાની હુનર છે, તો એવા કિસ્સાની અંદર જેમ આપણે વાત કરી મુખ્યમંત્રી ગ્રામોદય યોજના જે છે તે 2 એકમો વચ્ચે જોડાણ ભેગ ઉભું કરવા માટેની યોજના છે. એટલે જ્યારે આવો કોક અમારી પાસે આવો એક વર્ગ હોય છે જેની પાસે વિશેષ પ્રકારનું હુનર કે કળા છે, તો એની સામે માર્કેટની અંદર જે કોઈ પણ એવા નાના મોટા ઉદ્યોગો છે, એકમો છે કે નાની મોટી કંપની છે જે એ પ્રકારનું યા એ વિષય ઉપર કામગીરી કરતી હોય છે યા કોઈ વેપાર કરતા હોય છે, ઉત્પાદન કરતા હોય છે યા તો કોઈક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયા હોય છે, અમે એવાની ઓળખ કરીએ છીએ સ્થાનિક કક્ષાએથી. સાથે સાથે આ કામગીરી જે છે તે અમારે રાજ્ય કક્ષાની ઓફિસમાંથી પણ અમે કરાર કર્યા છે ઘણા બધા એકમો સાથે, ઘણી કંપની સાથે કરાર કર્યા છે, અને એ જે તે જિલ્લામાં અને જિલ્લા વાઇઝ જે કંઈ પણ આપણે કહી શકીએ કે આપણે વલસાડની જ્યારે વાત કરીએ, વલસાડ જેવા જિલ્લાની, તો ત્યાં એપેરેલ અને સ્ટિચિંગ સાથે ઘણા બધા એકમો જોડાયા છે. સુરતની આપણે વાત કરીએ ત્યારે સ્વાભાવિક રીતે આપણી આંખોની અંદર હીરાનું તેજ આવી જતું હોય છે. આપણે જ્યારે રાજકોટની વાત કરતા હોય ત્યારે મશીનરી ઉદ્યોગ છે, આર્ટિફિશિયલ જ્વેલરી છે, ઇમિટેશન જ્વેલરી છે. કચ્છની વાત કરીએ ત્યારે આપણી પાસે હેન્ડલૂમ અને એ રીતના બધા ધંધા આપણી પાસે આપોઆપ આપણી સમક્ષ આવી જતા હોય છે, અને આ બધાની માહિતી જિલ્લા કક્ષાએ તમામ સ્ટાફ અમારી જે કચેરીની અંદર જે લોકો પદભાર સંભાળે છે અને જે લોકો કામ કરે છે આ લોકોને ખબર છે. જ્યારે આવું કોઈક અમારી પાસે આવે, કોઈ વર્ગ આવે છે, ત્યારે અમારી પાસે ઓલરેડી પહેલાથી એક કરાર જેવું કર્યું હોય છે, એવા આઈડેન્ટિફાઈ કરેલા એકમ અમારી પાસે છે. અમે એ લોકોની સાથે એમની સાથે ચર્ચા કરીએ છીએ, વાત કરીએ છીએ, અને સ્થાનિક કક્ષાએ જે લોકોને આ રોજગારી મળી રહે એમને કશે પલાયન ના કરવું પડે, પોતાને ત્યાં સ્થાનિક કક્ષાએ લોકોને આ રોજગારી મળી રહે એના માટેના પ્રયત્ન કરીને અમે અમારી ઓફિસ જ મધ્યસ્થતા કરીને એમની સાથે જોડાણ કરાવી આપીએ. બરાબર છે. એટલે જેની સાથે આ કળા છે એ અને એની ખપ ક્યાં છે એનું તમે એકદમ મિલન કરાવી આપો છો. બીજા એક કોલર જોડાયા છે ધ્રાંગધ્રાથી. રાજુભાઈ નમસ્કાર. હેલો રાજુભાઈ. હા નમસ્કાર. બોલો બોલો રાજુભાઈ, શું છે આપનો પ્રશ્ન? હવે પ્રશ્ન એક એવો હતો સાહેબ કે જે આ યોજનાની તમે વાત કરો છો મુખ્યમંત્રી ગ્રામોદય, જી, તો આમાં જે બહેનો છે સખી મંડળમાં જોડાયેલા હોય તો જ લાભ મળે, કે પછી કદાચ સખી મંડળમાં ના જોડાયેલા હોય બરાબર, અને કોઈ એવી પ્રવૃત્તિ કરતા હોય બરાબર, જેમ કે મારા ગામમાં ઘણા બધા બહેનો એવા છે કે જે સિલાઈ કામના એ રીતે છૂટક કામ કરે છે બરાબર. બરાબર છે. પછી અમુક એવું છે કે પ્લાસ્ટિક નું ને અમુક એવું હોય એનું અલગ પાડવા કે એવું બધું કરતા હોય છે બરાબર, તો એમને શું આ પ્રમાણે લાભ મળી શકે? આ ખૂબ સરસ તમે વાત કરી અને આ પ્રશ્ન તમારો ખૂબ વાજબી છે. શું કહીશું આમાં કિરણભાઈ? જેમ આપે પ્રશ્ન પૂછ્યો, આપણે અગાઉ પણ વાત કરી કે બહેનોની સાથે સાથે આ તમામ યુવાનો પણ આપીએ છીએ. યુવાનો આપણે સખી મંડળના સભ્યો નથી, છતાંય જો યુવાનોને આપણે લાભ આપતા હોઈએ તો સ્વાભાવિક રીતે જે સખી મંડળની અંદર જેનો સમાવેશ નથી થયો એવી બહેનોની પણ આપણે ચિંતા કરીએ છીએ. ગ્રામ્ય કક્ષાની તમામ બહેનો જે છૂટક કામ કરતા હોય, નાનું મોટું કામ કરતા હોય અને જે કોઈ પણ ઈચ્છા ધરાવતું હોય કામ કરવા માટેની, એવા તમામ વ્યક્તિ એવા તમામ સમૂહને અમે એની અંદર મદદ આપી અને જોડાણ કરવાનો પૂરો પ્રયત્ન કરીએ. એટલે સખી મંડળમાં હોવું એ જરૂરી નથી, જરૂરી નથી, કોઈ પણ બહેન હોઈ શકે. જી જી. ભરતભાઈ દસક્રોઈથી આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે. નમસ્કાર ભરતભાઈ. હેલો. હા જી ભરતભાઈ. હા ભરતભાઈ બોલું છું, નાજગામ દસક્રોઈથી. બોલો બોલો ભરતભાઈ, સ્વાગત છે. મુખ્યમંત્રી ગ્રામોદય યોજના ક્યારથી અમલીકરણ શરૂ થઈ છે? જી ભરતભાઈ, આમ તો શરૂઆતથી જ અમે આ માહિતી આપી છે પણ ફરીથી એક વખત આપના માટે કેતનભાઈ આ માહિતી આપશે.
ભરતભાઈ, અગાઉ આપ કદાચ મોડેથી જોડાયા હશો, આપનું સ્વાગત કરું છું આ પ્રોગ્રામમાં. જેમ અગાઉ કહ્યું તેમ મુખ્યમંત્રી ગ્રામોદય યોજના જે છે તે ગુજરાત સરકાર શ્રી દ્વારા 2018-19 વર્ષથી અમલમાં મૂકવામાં આવી છે. જી, એક મારો બીજો પણ સંશય છે એમાં. આપે એમાં તાલીમની પણ વાત કરી કે આ યોજના હેઠળ તાલીમની પણ વ્યવસ્થા થાય છે, તો આના પર થોડો પ્રકાશ પાડીશું. જ્યારે કોઈની જોડે કોઈ સ્કિલ્સ હજી ડેવલપ નથી થઈ અને હજી એને તાલીમની આવશ્યકતા છે, તો કઈ કઈ તાલીમો હોય, કયા કયા એમાં કઈ કઈ સ્કિલ્સનો વિકાસ એ કરી શકે? હવે જ્યારે તાલીમોની વાત કરીએ તો આમાં જેમ નીરુભાઈ અગાઉ વાત કરી કે RCT એટલે રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, જેને રૂર સિટી તરીકે સામાન્ય રીતે ઓળખાતી હોય છે, એ આપણા રાજ્યની અંદર લગભગ 26 જગ્યાએ એ કાર્યરત છે હાલ. અને એની અંદર અલગ અલગ પ્રકારની સ્વરોજગાર લક્ષી તાલીમો હોય છે. એમની વેબસાઇટ ઉપર જ્યારે આપ જશો તો એ તાલીમોની આપ યાદી ત્યાં જોઈ શકશો. બરાબર. તો એની અંદર જેટલી પણ તાલીમોનો સમાવેશ થયો છે એ પૈકીની કોઈ પણ તાલીમ કોઈક લેવા માંગતું હોય તો એ ત્યાંથી એની પણ નામ માટે તાલીમ લેવા માટેની નોંધણી તાલુકા કક્ષા યા જિલ્લા કક્ષાની મિશન મંગલમ ઓફિસમાં એ કરાવી શકે છે. અને એને સ્વરોજગાર લક્ષી જે તાલીમ છે તે પૈકી એટલે એની અંદર ભાગ લઈને પણ એ લોકો એમાંથી તાલીમ મેળવી શકે છે. સાથે જેમ વાત કરી DDU GKY દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાની જે વાત કરી તે હેઠળ પણ આપણી સાથે ઘણી બધી PIA જેને પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સીઝ આપણે કહીએ છીએ, આપણી સાથે રાજ્યની અંદર ઘણી બધી આવી એજન્સીઝ જોડાઈ છે જે વિવિધ પ્રકારની રેસિડેન્શિયલ અને નોન રેસિડેન્શિયલ તાલીમ આપે છે. આ લાંબા ગાળાની તાલીમો હોય છે. સામાન્ય રીતે ગુજરાત રાજ્યની અંદર હાલ જે તાલીમો છે તેમાં એવરેજ ત્રણ માસની તાલીમો આ બધી સંસ્થાઓ આપે છે. આ વાત આપણે ચાલુ રાખીશું, પણ એક કોલર આપણી સાથે જોડાયા છે, એમની જોડે વાત કરી લઈએ. મોગરીથી જગદીશભાઈ આવ્યા છે આપણી સાથે. નમસ્કાર. નમસ્કાર સાહેબ. જી જગદીશભાઈ, બોલો બોલો, શું છે આપનો પ્રશ્ન? હું આણંદથી વાત કરું છું સાહેબ. હવે મુખ્યમંત્રી ગ્રામોદય યોજના છે જી, એના અંતર્ગત હવે મને કોઈ તાલીમ અથવા કોઈ સાધન સામગ્રીની સહાય મળી શકે છે? બરાબર, આ જ મુદ્દાની ચર્ચા અમે અત્યારે કરી રહ્યા હતા તાલીમ અંગેની. કેતનભાઈ, ચાલુ રાખીશું. આપના આપના પ્રશ્નની જ ચર્ચા થઈ ચાલુ હતી. એમાં કહું, જ્યારે આપને કોઈક લાગતું હોય કે આપના વિસ્તારની અંદર કોઈ એવું એકમ છે ને એને એક પ્રકારના એક વિશેષ પ્રકારના વ્યક્તિઓની જરૂર છે, અને જો આપને લાગતું હોય કે એ સ્થાનિક કક્ષાએથી આપને તાલીમ મેળવીને આપ ત્યાં રોજગારી મેળવી શકો છો, તો આપ આપના તાલુકા પંચાયત જે તાલુકા આપણને લાગતું હોય તાલુકા પંચાયત કચેરીએ આપ જઈને આપ આપની નામની નોંધણી કરાવી શકો છો. અને RCTની અંદર જો ઉપલબ્ધ હશે તો આપને RCT મારફતે આ તાલીમ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ત્યાંથી આપણે આ રોજગારી મેળવી શકો છો. રહી વાત સાધન સામગ્રીની, તો જેમ શરૂઆતમાં જ અમે વાત કરી કે આ યોજનાનો જે મુખ્ય હેતુ છે તે પોતાની નાણાકીય સહાયની સાથે સાથે સંકલન કરી એટલે કન્વર્જન્સની આપણે વાત કરીએ છીએ, બીજા વિભાગો સાથેની, બીજા ગવર્મેન્ટના જે ડિપાર્ટમેન્ટ આપણી પાસે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ઉપલબ્ધ છે તેમની સાથે આપણે જોડાણ પણ કરીએ છીએ. એટલે ઘણા કિસ્સાઓની અંદર અમે એવું થયું છે કે સમાજ કલ્યાણ વિભાગ હોય કે DIC જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હોય તેની પાસેથી પણ અમે પ્રયત્ન કરીને ઘણા બધા સાધન સહાયો બહુ રાહત દરે યા તો વિનામૂલ્યે અમે જે તે ઈચ્છુક ભાઈઓ કે બહેનો હોય એમને આપણે ઉપલબ્ધ કરાવીએ છીએ. બરાબર છે. નીરવભાઈ, કંઈક આને જ લગતો પ્રશ્ન, સરકાર દ્વારા શું શું સહાય મળી શકે આ યોજના હેઠળ, એ અંગે થોડો પ્રકાશ. જેમ મેં અગાઉ કીધું કે આ યોજના અંતર્ગત કન્વર્જન્સ પર ભાર આપવામાં આવેલ છે. કન્વર્જન્સમાં તાલીમ, જે આપણે કેતનભાઈએ કીધું, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અંતર્ગત તાલીમ આપવામાં આવે છે, જે 3-6 મહિનાની તાલીમ હોય છે. એમાં ખાવા પીવા રહેવાનું તમામ ખર્ચો સરકારશ્રી આપવામાં આપે છે. પછી RCT જે રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, જે 10 દિવસથી 1 મહિનાની તાલીમ આપે છે, એમાં પણ પૂરો ખર્ચો સરકાર આપે છે. બરાબર. ને એ પણ જોયે છે કે 2-3 વર્ષ સુધી ફોલોઅપ પણ કરે છે કે તાલીમ આપ્યા બાદ મતલબ છોડી નથી દેતા, ફોલોઅપ કરે છે. કંપનીમાં જોબ કરતા હોય તો કેટલો પગાર મળે છે, કેટલી આવક છે, અગર તાલીમાર્થીઓને એ જોબ છોડવો હોય તો કેવા ક્યાં કેવી કંપનીમાં જોબ કરી શકાય એની પણ સુવિધા છે. બરાબર છે. એક બીજો પ્રશ્ન મને એવો થાય કે કોઈ વ્યક્તિ ઓલરેડી કોઈ જોબ કરે છે, બરાબર છે, અને એને પણ આ યોજનાનો લાભ લેવો હોય તો એ લઈ શકે ખરા? લઈ શકે. હા, તો એ કેવી રીતે સંભવ થાય? ઓલરેડી જોબ કરી ચૂકે કરે છે, એનો મતલબ એ થયો કે એમને જે જોબ કરે છે એ છોડવો છે ને એમની બીજી જગ્યા પર જોઈન થવું છે. મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત અનગિનત જિલ્લાઓ દ્વારા MOU કરવામાં આવ્યા છે, એન્કર એજન્સીઝ જોડે MOU કરવામાં આવ્યા છે. એન્કર એજન્સીઝ ઉદ્યોગ હોય, સેવા હોય, નાણાકીય સંસ્થા હોય, આ ત્રણે બિન સરકારી સંસ્થાઓ જોડે પણ MOU કરવામાં આવ્યા છે. જી જી. ને એમના જોડે MOU દ્વારા આપણે જે
કન્સર્ન હોય એમને જોબ મળી શકે છે. બરાબર છે. એક બીજા કોલર આપણી સાથે આવ્યા છે, ભૂપતભાઈ રબારી બાબરા ગીર થી. નમસ્કાર ભૂપતભાઈ, સ્વાગત છે આપનું. એ સર, બાબરા ગીર થી ભૂપતભાઈ રબારી કરું છું. બોલો બોલો ભૂપતભાઈ. એ સર, મારો પ્રશ્ન એ છે કે અમારા જેવા જે નવયુવાનો અશિક્ષિત શિક્ષિત કામ વગરના બેરોજગાર લોકો હોય, જી, એ લોકોને આ યોજનામાં જોડાવવા માટે કઈ પ્રક્રિયાઓ કરવી પડે? બરાબર છે ભૂપતભાઈ, આમ તો આપણે આ ચર્ચા કરી છે, પરંતુ ફરીથી આપના નોલેજ માટે આ વાત આપણે પુનરાવર્તિત કરીશું. કિરણભાઈ, ભૂપતભાઈ બિલકુલ જે આ યોજનાના ખરા લાભાર્થી કહી શકાય એવા જ એક જૂથમાંથી આવતા હોય એવું લાગે છે, શું કહીશું આપણે? ભૂપતભાઈ, આપે કહ્યું કે અશિક્ષિત બેરોજગાર, પણ અશિક્ષિત અને બેરોજગાર હોય એને કંઈક શીખવાની ધગસ હોય, જેમ આપે તસ્દી લઈને આજે અહીંયા કોલ કર્યો પ્રોગ્રામની અંદર, એ આપની ધગસ દર્શાવી રહ્યું છે. આવા કોઈપણ યુવાન યુવતીઓનું આ યોજનાની હેઠળ અમે સ્વાગત કરીએ છીએ, અને હુનર આપવાનું, હુનર શીખવાડવાનું કે કૌશલ્ય આપવાની જે કામગીરી છે તે અમારી જે અગાઉ વાત કરી તેમ તાલુકા અને જિલ્લા કક્ષાની જે અમારી ઓફિસો છે, કચેરીઓ છે, તેની તકેદારી રાખે છે. અને અમે એમાં કન્ફર્મ કરીએ છીએ કે જે કોઈ પણ આવી ઈચ્છા ધરાવતો, કોઈ પણ ઈચ્છુક વ્યક્તિ જે કોઈ પ્રકાર એક પ્રકાર વિશેષ પ્રકારની તાલીમ લેવા માંગતો એને તાલીમ મળે. એટલે જો આપણે ત્યાં એ રીતનું હોય, આપ હો, આપની સાથે આપના કોઈક મિત્ર હોય, આસપાસના બીજા લોકો પણ જો આ રીતના હોય, તો આપ સમૂહમાં તાલુકા કક્ષાની કચેરીએ જઈ શકો છો. પૈસાની કે એમાં જેમ નીરવભાઈએ કહ્યું કે એમાં કોઈ ખર્ચ થતો નથી, સરકારશ્રી જેની અંદર ધ્યાન રાખે છે કે તમામ યુવાનો યુવતીઓ વતી સરકારશ્રી એનો ખર્ચ બધો ભોગવે છે, અને સાથે જ તમને કોઈ પણ જે કૌશલ્ય જોઈતું હોય એની તાલીમની વ્યવસ્થા પણ તમને સ્થાનિક કક્ષાએ જ અમે અપાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એના માધ્યમથી તાલીમ લીધા પછી આપ જોડાઈ શકો છો અને આપ પણ રોજગારીની તક પ્રાપ્ત કરી શકો. એટલે આપણે સાવ દેશી ભાષામાં એમને કેવું હોય કે પહેલા ક્યાં જવું, તો ભૂપતભાઈને શું કહીશું આપણે, પહેલું પગલું એમાં શું લેવું? પહેલું પગલું હું તમને એવું નહીં કહું કે આપ ગીર સુધી જાઓ, પણ ત્યાં આપ તાલુકા કક્ષાની જે અમારી મિશન મંગલમની ઓફિસ છે, તાલુકા પંચાયતની હસ્તક જ કામ કરતી હોય છે, એના તાબા હેઠળ કામ કરે છે. તાલુકા પંચાયત કચેરીએ આપ જાઓ, કોઈને પણ પૂછશો ત્યાં કે મિશન મંગલમની કચેરીમાં સંપર્ક કરવો છે, આપને બહુ આસાનીથી સંપર્ક કરવા મળશે. ત્યાંનો અમારો સ્ટાફ છે, આ યોજના વિશે જાણે છે, આપને પૂરતી માહિતી આપશે, અને આગળ કઈ રીતે આગળ વધવું છે તેની પણ આપને સમજૂતી ત્યાંથી મળી રહેશે. બરાબર છે. નિકુંજભાઈ ઝા પાદરાથી આપણી સાથે બીજા એક કોલર જોડાયા છે. નમસ્કાર નિકુંજભાઈ. નમસ્કાર સાહેબ. હા જી બોલો, આપનો શું પ્રશ્ન છે? હવે સાહેબ, આ જે ગ્રામોદય યોજના છે એમાં મહાસચિવ મંડળ છે મારું પાદરા તાલુકામાં, હવે બેરોને રોજગાર માટે કંઈક આપણે આપવું હોય તો? બરાબર છે. તમારો કોઈ વિશિષ્ટ એમાં પ્રશ્ન છે ખરો? બહેનો માટે તમારી પાસે કઈ પ્રકારના બહેનો છે? બેનો એમ કે બધી રીતે કરી શકીએ છે, કોઈ પણ તમે કઈ કામગીરી બતાવો તો એમ, એ રીતે છે બેનો એમ આપણી. એટલે એમને તાલીમ મળે તો એ તાલીમ મેળવી અને કામે લાગી શકે એવા છે? હા હા હા, લાગી શકે એ બેનો છે મારે. બરાબર છે. આપણે આખી ચર્ચામાં આ વાત એક વખત કહી દીધી છે, છતાંય નિકુંજાબેન ની જિજ્ઞાસા છે, તો એક વખત ફરીથી આપણે આની આજ વાત કરીશું. બેન, જેમ આપે કહ્યું કે આપનું મા સખી મંડળ છે અને તેની બહેનો તાલીમ લેવા ઈચ્છુક છે અને એ લોકોને કામ કરવું છે, અને જેમ આપે કહ્યું કે એ લોકો કોઈ પણ પ્રકારની કામગીરી કરવા માટે તૈયાર છે, આ અમારા માટે ઘણી સકારાત્મક વસ્તુઓ છે. સામાન્ય રીતે અમારે અને અમારા સ્ટાફે પ્રયત્નો કરવા પડતા હોય છે આવા લોકોને શોધવાના, જે ગ્રામ્ય કક્ષાએથી આવા ઉત્સાહી લોકો કે બહાર લાવવા માટેના અમારે પ્રયત્ન કરવાના હોય છે. જેમ આપે કહ્યું કે આપ પાદરા તાલુકાના છો અને આપ સખી મંડળ સાથે પણ આપની બહેનો જોડાયેલી છે, તો પછી મારે વધુ કહેવાનું રહેતું નથી. આપ માળખું જાણો જ છો, સખી મંડળ સાથે જ આપની બહેનો જોડાઈ છે, એમને ખબર છે કે તાલુકા પંચાયત કચેરી હેઠળ કઈ જગ્યાએથી એનું કામગીરીને ચાલે છે. આપ ત્યાં જાઓ અને જરૂર પડે તો અમારી વડી કચેરી પણ જે તે તાલુકા અને જિલ્લાઓને આ બાબતની સૂચના આપશે, આપ ત્યાંથી કામ કરી શકો છો. અને પાદરાની આસપાસ પણ ઘણી બધી તકો છે, આપ પોતે વિસ્તાર જાણો છો, બરોડાની અંદર પણ ઘણી બધી, વડોદરા શહેરમાં પણ ઘણી બધી તકો છે. આપ તાલીમ ભલે ત્યાં લો, જરૂરી નથી કે આપ ગામની અંદર જ કામ કરો. જો આપની અંદર તૈયારી હોય કે આપ શહેરની અંદર જઈને કામગીરી કરવા માંગો છો, તો અમે એ પ્રકારની પણ વ્યવસ્થા ગોઠવવામાં અમે મદદ કરીએ છીએ. પ્રયત્ન એવો હોય છે કે સ્થાનિક કક્ષાએ જ લોકોને કામગીરી મળે અને સ્થાનિક કક્ષાએથી જ લોકો કામગીરી કરે. આપ તાલુકા પંચાયત કચેરીનો આપ સંપર્ક કરો અને મને વિશ્વાસ છે કે આપને ત્યાંથી સારો એવો જવાબ મળશે અને આપને આગળ કામગીરી પણ મળી રહેશે. બરાબર છે. મને લાગે છે કે આ કાર્યક્રમ દ્વારા જે આશય છે લોકો સુધી પહોંચવાનો સરકારનો, એ ખૂબ સારી રીતે બહાર આવી રહ્યો છે. અને નિકુંજાબેન જે રીતે ઉત્સુક છે એ રીતે ઘણા લોકોને આની માહિતી મળી હશે. નીરવભાઈ, સ્વતંત્ર તાલીમ જો આયોજિત કરવી હોય તો આ મુખ્યમંત્રી ગ્રામોદય યોજના દ્વારા કોઈ સ્વતંત્ર તાલીમનું આયોજન થઈ શકે છે ખરું?
કન્વર્જન્સ દ્વારા તો કરવામાં આવે જ છે, અને જ્યારે આપણે એન્કર એજન્સી જોડે એમઓયુ કરે છે તો એન્કર એજન્સી પણ તાલીમ આપે છે. બરાબર છે. કિરણભાઈ, છેલ્લો પ્રશ્ન હું તમને પૂછી લઉં, કારણ કે સમય આપણો પૂરો થવા આવી રહ્યો છે, પરંતુ આ એન્કર એજન્સી શું છે અને એન્કર એજન્સીને શું લાભ આમાં થઈ શકે આ યોજના દ્વારા? એન્કર એજન્સી જે આપણે કહીએ એ આપણા મુખ્યમંત્રી ગ્રામોદય યોજનાની અંદર એક બહુ મહત્વનો ભાગ ભજવે છે. એન્કર એજન્સી સામાન્ય રીતે એક એવી સંસ્થા, એવી કંપની કે એવું એકમ છે જે આપણે સ્થાનિક કક્ષાએ આપણે શોધતા હોઈએ છીએ, અથવા બહુ તો જિલ્લા કક્ષાએ શોધતા હોઈએ છીએ, જેની પાસે એવી ક્ષમતા હોય કે ગ્રામ્ય કક્ષાએથી આપણે જે યુવાન કે યુવતીઓને તાલીમ આપીએ કે તાલીમ આપેલા આપણે શોધ્યા હોય, આપણે જેની ઓળખ કરી હોય તેને પોતાને ત્યાં સમાવેશ કરીને એ લોકો સ્થાનિક કક્ષાએ એમને રોજગારી પૂરી પાડે. અને એન્કર એજન્સીની જ્યારે લાભની વાત કરતા હોઈએ તો સામાન્ય જ્યારે કોઈ એન્કર એજન્સી માર્કેટની અંદરથી કોઈક એજન્સી મારફતે માનવબળ લેતું હોય ત્યારે એમને ચાર્જ આપવો પડતો હોય છે. જીએલપીસીની જિલ્લાની, તાલુકાની કે રાજ્ય કક્ષાની કચેરી હેઠળ જ્યારે આવી રીતે કોઈક વ્યક્તિઓ આપણે તાલીમબદ્ધ કરીને આપતા હોઈએ છીએ ત્યારે આપણે આવો કોઈ ચાર્જ નથી લેતા. આ એક એમને સીધે સીધો નાણાકીય ફાયદો છે. બીજો, સ્થાનિક કક્ષાએથી જ આપણે એ લોકોને માનવો પૂરું પાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે આપણે જોઈએ જ્યારે કોઈક બહારનું એકમ આવ્યું હોય અને બહારના લોકોને એ લોકો રોજગારી આપતા હોય તો નાના મોટા પ્રશ્નો ઘણી બધી વખત સ્થાનિક કક્ષાએ થતા હોય છે, તો એનાથી જ્યારે સ્થાનિક કક્ષાનું જ માનવબળ એમને મળતું હોય તો આવા ઘણા બધા પ્રશ્નોનું પણ નિરાકરણ થઈ જતું હોય છે. અને ઘણા બધા આ લાભો છે, એક જ જગ્યાએ એક જ જૂથમાં એક જ ગામમાંથી એ લોકોને પૂરતું માનવબળ મળી રહે છે અને જે લાંબા સમય સુધી ટકી રહે છે, આ એમને લાભ છે. બરાબર છે, ખૂબ સરસ માહિતી આપી. એક છેલ્લે વાત આપ બંને મિત્રોને મારે પૂછવી છે કે હાલમાં આપ તો આ આખી યોજના સાથે જોડાયેલા છો, ઘણા સમયથી એમાં કાર્યરત છો, તો આપની પાસે એવા કોઈ ઉદાહરણ છે કે જેમણે આ યોજનાનો લાભ લીધો હોય અને ખૂબ સરસ સફળતા મેળવી હોય અને લાભાન્વિત થયા હોય? નીરુભાઈ, હું બે ત્રણ ઉદાહરણ આપવા આપીશ. જી, જસ્ટ આ તો 2 મહિના જૂની જ વાત છે કે ત્યારે એક ઇન્ડસ્ટ્રીવાળા અમને અમારા ત્યાં વિઝિટ કરવા આવ્યા હતા અમારી સંસ્થામાં, ને એ પેપર બેગ બનાવે છે. તો પેપર બેગ બનાવવા માટે એમને સિર્ફ પેસ્ટિંગ માટે બહેનોની જરૂરત હતી કે એ લોકો લમસમ કટિંગ કરીને ગામમાં પહોંચાડી દેશે, ને સિર્ફ એમને એક જ જરૂરત હતી કે પેસ્ટિંગ કરવાનું. તો એમને અમે અંદાજિત 100 જેટલા બહેનો આપ્યા, ને આ બહેનોને તાલીમ આપી એક દિવસની, ને બીજા દિવસથી એમને રોજીરોટી મળવા માંડી. વાહ, ને કહું કે 1-1.5 મહિનામાં એમની આવક 8,000થી વધુ છે. બહુ સરસ, ખૂબ સરસ વાત કરી આપે. આવી રીતે આપ ઘણા બધા વ્યક્તિઓ અને જૂથો પણ આનો લાભ લઈ શકે. સોમાભાઈ ડામોર આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે, વાત કરી લઈએ. નમસ્કાર સોમાભાઈ. હાજી, નમસ્કાર. નમસ્કાર સાહેબ. હાજી, નમસ્કાર. બોલો સોમાભાઈ, શું છે આપનો પ્રશ્ન? એ મહિલાઓનો જૂથ કેટલાનો જોઈએ એ પ્રશ્ન હતો મારે આના માટે. કિરણભાઈ, હવે મહિલાઓના જૂથની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે જીએલપીસી જે છે, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની, એ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન માટે પણ અમલીકરણ કંપની આ જ છે અને આ થકી જ અમલીકરણ થાય છે. અને એની જે આપણી પાસે ગાઈડલાઇન્સની વાત કરીએ એ મુજબ જે સ્વસહાય જૂથની જે સંખ્યા હોય બહેનોની, એ ઓછામાં ઓછા 10 બહેનો હોય અને વધુમાં વધુ 20 બહેનોનો આપણે જૂથ બનાવી શકીએ છીએ. પણ જો આપના વિસ્તારમાં આપે જૂથની વાત કરીએ એટલે મેં આ માહિતી આપી, પણ એક કરતાં વધારે જૂથની બહેનો પણ આનો લાભ લેવા માંગતા હોય તો એના માટે પણ આપણી પાસે પ્રાવધાન છે અને એમાં કોઈ બીજો પ્રશ્ન રહેતો નથી. જી જી. તો દર્શક મિત્રો, આપણે આજે વાત કરી મુખ્યમંત્રી ગ્રામોદય યોજનાની અને આજે ખૂબ સરસ પ્રશ્નોની ચર્ચા થઈ. આપ સૌને ખૂબ જ આનાથી માહિતી મળી છે અને આપણે દૂરદર્શન વતીથી, દૂરદર્શન ડીડી ગિરનાર વતીથી બંને નિષ્ણાતોનો આપણે આભાર માનીએ. આ સાથે જ નવા વિષય સાથે આવતા સપ્તાહે પુનઃ મળીશું. ત્યાં સુધી અમને અનુમતિ આપશો. નમસ્કાર.